टू। जो मेरी मंजिलों को जाती है। What the film review with Samina? એક ટીનેજ રોમાન્સ ધડક ફિલ્મ રિલીઝ થઈ છે આવી. ઊંચી નીચી કાસ્ટના નામ પર વર્ષોથી જે પ્રેમીઓ સાથે થઈ રહ્યું છે એ જ દેખાડતી આ ફિલ્મ એટલે ધડક. ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર, આમ તો એમની કેમિસ્ટ્રી બહુ સરસ બેસાડવાની કોશિશ કરી હતી, બટ ટ્રસ્ટ મી, જાહ્નવી કપૂરની એક્ટિંગ તમને ઇમરાન ખાનની યાદ અપાવશે, જે આંખોથી ઓછી અને આઈબ્રોથી વધારે એક્ટિંગ કરે છે. પણ સામે બાજુએ ઈશાન ખટ્ટરનો એ ચાર્મ, એની એક્ટિંગ, એ ક્યુટનેસ પર્દા પર એટલી સરસ દેખાશે ને એટલે આપણે બધું જ ભૂલી જઈશું. જાહ્નવી તરફ તો નજર પણ નથી જતી. ઓસમ ડિરેક્શન છે, સિનેમેટોગ્રાફી કમાલની છે. આપણે ઉદયપુર ગમે તેટલી વખત પણ જઈ આવ્યા હશું, પણ ધડક ફિલ્મ જે ઉદયપુર આપણને દેખાડે છે એ આપણે ક્યારેય નહીં જોયું હોય. ફિલ્મનો સોંગ્સ બધા બહુ સરસ છે. બેકગ્રાઉન્ડ સ્કોર અને એ સીનની જે ફીલ છે, મને એવું લાગ્યું કે આ કોમ્બિનેશન જો જરાક 19-20 થઈ ગયું હોત ને તો આપણને આઈડિયા જ ના આવત કે આ પર્ટિક્યુલર સીનમાં ફીલ શું કરવું છે. દેટ મીન્સ કે બેકગ્રાઉન્ડ સ્કોર વગર આ ફિલ્મના એક પણ સીનને આપણે ફીલ નહીં કરી શકીએ. કરણ જોહરને કહેવાનું એટલું કે તે મહારાષ્ટ્રીયન ઓરિજિનલ આ સૈરાટ ફિલ્મ જે ઉપાડી લીધી અને ન્યૂ કમર્સનું ડેબ્યુ કરાવી દીધું, બટ સૈરાટની તો આગળ પાછળ તોલે પણ આ ધડક ફિલ્મ નહીં આવશે. ઈશાન ખટ્ટર માટે 100 out of 100 હું આપી શકું. બાકી ઓવરઓલ આ જે ફિલ્મી ફીલ છે એમાં આ ફિલ્મ લેક કરે છે, કેમ કે બહુ વધારે પડતી રિયાલિસ્ટિક દેખાડી દીધી છે. તમારે જોવું હોય તો જઈ શકો, બટ વેટેજ આને હું રેડિયો 1 અને ધ પિલર તરફથી 65% વોચેબલ આપું છું. એ સિવાયની એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે, બેક બેન્ચર. કહેને કો તો યે સ્કૂલ કે બચ્ચો કે લીએ ફિલ્મ હૈ, પણ એવા પેરેન્ટ્સને ખાસ જોવા જેવી, જે લોકો હંમેશા બાજુવાળા જીતુ કાકાના દીકરીના રિઝલ્ટમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. સો તમે જોવા જઈ શકો છો. બહુ સ્લો છે, ઓબ્વિયસલી ગુજરાતી ફિલ્મ છે એટલે, પણ એક ટ્રીટ તો મળશે. એ સિવાયની એક ઇંગ્લિશ ફિલ્મ, એનિમેટેડ લવર્સ માટે તો એક વરદાન જેવી ફિલ્મ જે રિલીઝ થઈ છે, એનું નામ છે હોટેલ ટ્રાન્સિલ્વેનિયા 3 અ મોન્સ્ટર વેકેશન. સો વિચારી શકો કે હવે આટલા બધા વરસાદમાં ક્યાંક તમારે છુપાઈને 3 કલાક બેસી જવું હોય તો થિયેટરમાં આટલા ઓપ્શન્સ તમારા માટે અવેલેબલ છે.